વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન પ્રોજેક્ટમાં છેલ્લા 2.5 મહિનાથી બંધ થઈ જતા કરોડોના આધાર સામે ઉઠ્યા સવાલ. 50 વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ચલાવે છે. ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી પ્લેન ઉડાને ભરી હતી. ત્યારબાદ માલદીવ્સ મેન્ટેનન્સ માટે ગયું હતું. હજુ સુધી પરત ભર્યું નથી. તો આ સેવા પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ સુવિધા અને સેવા નિયમિત ચાલતી નથી. છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021 રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. વારંવાર મેન્ટેનન્સ બાદ છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021 રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યારબાદ 17 એપ્રિલ 2021 રોજ સી પ્લેન અમદાવાદથી માલદીવ્સ ગયું. તે હજુ પરત આવ્યું જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઈ તે ફરી ચાલુ થઈ નથી. આજે 2.5 મહિના થયા પણ અધિકારીઓને પણ ખબર નથી કે આ સેવા ક્યારે શરૂ થશે. નવા અધિકારીઓ આ સેવા ચાલુ કરાવે એવી પ્રવાસીઓ માંગ ઉઠી છે. માંડ 20-25 ઉડાનો ભરીને સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમવાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર 2020 સેવા શરૂ કરવામાં આવી હતી, જેને 31 ઓક્ટોબર 2020 વડાપ્રધાને સફર કરીને વિવિધતા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ માંડ 20-25 જેટલી ઉડાન ભરીને સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. સી પ્લેનના મેન્ટેનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવો કર્યા પણ સુવિધા ઊભી ન કરતા દર 1-1.5 મહિને મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવે છે. ફ્લાઇંગ ઓવર પૂરી થતાં ફ્લાઇટ ઓપરેટર સ્પાઇસ જેટે સી પ્લેનને માલદીવ્સ મોકલ્યું હતું. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે, છતાં સી પ્લેન 3 મહિને પણ પરત નથી આવ્યું. હવે કોરોના કેસ ઘટવા છતાં હજી સુધી સી પ્લેનનું સંચાલન ક્યારે શરૂ કરવું તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવું તંત્ર દ્વારા જણાવવા મળ્યું છે. ત્યારે સી પ્લેન ક્યારે શરૂ થશે તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે. અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા 8 એપ્રિલના રોજ બંધ થઈ હતી, જે હવે ચોમાસામાં પણ થાય તેવી શક્યતા દેખાતી નથી. સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબર 2020 રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર સી પ્લેન સેવા શરૂ કરી હતી. સી પ્લેન સેવા કોરોના કાળ દરમિયાન 8 એપ્રિલમાં બંધ થઈ હતી, જે ચોમાસામાં પણ શરૂ નહીં થાય. હવે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો ખુલ્લા તો મુકાયા પણ સી પ્લેનની સેવા હજુ પણ બંધ છે. ત્યારે આ અંગે મળતી વિગત અનુસાર ચોમાસામાં પણ સી પ્લેન સેવા શરૂ નહીં થાય, કારણ કે આ વિસ્તારમાં પવન અને વાદળછાયું વાતાવરણ હોય છે, જેના કારણે ચોમાસામાં સી પ્લેન સેવા નહીં શરૂ થાય. ઉપરાંત કોરોનાની ત્રીજી વેવ પણ આવશે એવી આગાહી પણ છે. ત્યારે પરિસ્થિતિ જોયા બાદ જ સી પ્લેન શરૂ થશે. એટલે હાલ તો આ કેવડિયા આવેલું સી પ્લેન માલદીવમાં જ છે. આમ પ્રવાસીઓ માટે સી પ્લેનમાં ઉડવાનું સ્વપ્ન હાલ તો પૂરું થાય તેમ નથી. આ અંગે ગુજરાત પ્રદેશ મંત્રી પ્રફુલ્લ પટેલ પ્રજાના ટેક્સના નાણાં આ પ્રોજેક્ટમાં વપરાયા છે, ત્યારે અધવચ્ચેથી બંધ થઈ ગયેલ સી પ્લેન સેવા પ્રવાસીઓ માટે પુનઃસ્તવરે શરૂ કરવાની માંગ કરી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. રામગઢ મુકામે કરજણ નદી ઉપર જે પુલ બાંધવામાં આવેલો છે એ પુલ બાંધે લગભગ 1-1.5 વર્ષ પૂરું થયું હશે અને 6 મહિના એનો ઉપયોગ થયો હશે અને 6 મહિનાના ઉપયોગની અંદર આ જે રામગઢનો પુલ છે એ પુલના પાયા જે છે એ બેસી ગયેલા છે અને એમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. તો અમારી આ માગણી છે કોંગ્રેસ પક્ષની કે સરકાર જ્યારે લોકોના ટેક્સના પૈસાથી સુવિધા કરતી હોય તો આવા જે કામ હોય કે જેની અંદર જાનમાલ થવાની 100-100% શક્યતા હોય છે તો એમાં ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. ભ્રષ્ટાચાર થયો હોય તો એની તપાસ થવી જોઈએ અને તકલાદી કામ થયું હોય તો જે બેસી ગયેલો હોય. તો અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કે આવા કામોમાં જો ભ્રષ્ટાચાર થાય તો એની પૂરેપૂરી તપાસ થાય અને ફરી આવા તકલાદી કામ ન થાય, લોકોના ટેક્સના પૈસા જે છે એનો નુકસાન ના જાય અને પ્રજાને પૂરેપૂરું વળતર મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી.